હેલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જે લોકો ડાયટ કરે છે એની માટે મિક્સ દાળની ખીચડી બનાવીશું જે એકદમ બેસિક મસાલાથી બની જાય છે તો ચલો ફટાફટ રેસિપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિક્સ દાળની ખીચડી બનાવવા માટે અહીં એક કપ ખીચડીના ચોખા જે ઝીણા આવે છે એ લીધા છે ત્યારબાદ અડધો કપ મગની ફોતરાવાળી દાળ વન ફોર્થ કપ જેટલી મગની છળી દાળ અને બે ટેબલ સ્પૂન જેટલી તુવેરની દાળ અને ચણાની દાળ હવે આ બધી જ વસ્તુને આપણે એક મોટી તપલીમાં લઈ અને પાણી વડે સાફ કરી લેશું અને હવે આ પાણી છે કાઢી અને ત્યારબાદ ખીચડીને દસથી પંદર મિનિટ માટે પલાળવા માટે ફરીથી આપણે પાણી ઉમેરવાનું છે દસથી પંદર મિનિટ થશે એટલે સરસ રીતે પલ્લી જશે અને ત્યારબાદ આપણે એનો વઘાર કરીશું તો હવે આપણે વઘાર કરીએ તો વઘાર માટે અહીં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જેટલી રાય રાય કકડે એટલે અડધી ટી સ્પૂન જેટલું જીરું અને ત્યારબાદ થોડાક ખડા મસાલા ઉમેરીશું જેમ કે તજ લવિંગ તમાલપત્ર બાદિયા એક સૂકું લાલ મરચું ને થોડા મીઠા લીમડાના પાન ત્યારબાદ અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે તો આપણો આ વઘાર તૈયાર છે હવે આપણે આમાં થોડા શાકભાજી ઉમેરવાના છે તો શાકભાજી તમે તમારી ચોઈસના કોઈ પણ લઈ શકો મેં અહીં વટાણા ગાજર બટેટા આદુ અને મરચાં લીધા છે જો તમે અહીં છો તો ફ્લાવર ફણસી કોર્ન એ પણ ઉમેરી શકાય કેપ્સિકમ પણ ઉમેરી શકાય અને આ ખીચડીમાં ડુંગળી છે ન ઉમેરવી ડુંગળીનો સ્વાદ આ ખીચડીમાં સારો નથી લાગતો તો એક વખત એક મિનિટ માટે શાકભાજી સોતે થઈ છે એટલે જે આપણે ખીચડી પલાળીને રાખી હતી એમાંથી પાણી કાઢી લીધા બાદ દાળ ચોખા ઉમેરી દેવાના છે અને એ પણ સારી રીતે મિક્સ કરી લેશું હવે અહીં મસાલા કરીએ તો મસાલા બેસિક જ છે અહીં દોઢ ટી સ્પૂન જેટલું જીરું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન જેટલી હળદર અને અડધી ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું કાશ્મીરી મરચાંથી ખીચડીનો કલર સરસ આવશે હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ ખીચડીમાં નાખવાના પાણીનું માપ જોઈ લઈએ તો જો અહીં એક કપ ખીચડી હોય તો તમે સામે ત્રણ કપ પાણી ઉમેરી શકો કારણ કે આપણે શાકભાજી પણ લઈ રહ્યા છીએ તો મારે અહીં બે કપ છે દાળ અને ચોખા છે તો હું એની સામે ચાર કપ પાણી ઉમેરીશ અને હવે એક વખત મિક્સ કરી લેશું ત્યારબાદ આ ખીચડી છે એકદમ ખાટી મીઠી લાગે એની માટે અહીં થોડો આપણે ગોળ ઉમેરીશું અને એની સાથે થોડી આંબલી અહીં ગોળ અને આંબલીનો સ્વાદ ખીચડીમાં સારો લાગે છે આની જગ્યાએ ખાંડ અને લીંબુ ન ઉમેરવા ઘણા લોકો આંબલી નથી ખાતા હોતા તો જો તમારે આંબલી સ્કીપ કરવી હોય તો લીંબુ છે તમે ખીચડી છે બની જાય ત્યારબાદ ઉપરથી ઉમેરી શકો એનો સ્વાદ પણ સરસ આવે છે પણ ખાંડ છે આમાં ન ઉમેરવી એક વખત સારી રીતે હવે મિક્સ કરી લેશું અને ત્યારબાદ એક બોઈલ આવે એટલે ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચથી છ વિસલ સુધી એને કૂક કરવાની છે ત્યારબાદ કૂકર ઠંડુ થશે એટલે આપણે ચેક કરીશું તો કૂકરનું પ્રેશર એકદમ રિલીઝ થાય ત્યારબાદ આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે ખીચડી છે રેડી થઈ ગઈ છે એકદમ ન તો ઢીલી બની છે અને ન તો એકદમ કઠણ બની છે ઉપરથી થોડા કોથમીરના પાન ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું તો આપણી આ ડાયટમાં ખાઈ શકે એવી મિક્સ દાળની ખીચડી તૈયાર છે તો ઘરમાં ગરમ ખીચડીને આપણે દહીં સાથે સર્વ કરીશું ડાયટ કરતા હોય તો તો એકદમ બેસ્ટ છે પણ ન કરતા હોય તો પણ તમે આ ખીચડી છે લઈ શકો છો આશા રાખો રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય